सर्व शासनपति महावीर स्वामी भगवान नमस्तक वंदन। यदि ये सम्यक् बलात् प्रतिमो भवान् तृषाणां परमस्वभाव कुवासना पास विनाशनाय नमोस्तु तस्मै वीरशासनाय नमोस्तु तस्मै प्रभु शासनाय नमोस्तु तस्मै वीरशासनाय। હૈયે દેને હેત ભર્યા છે ને વેણ વેણ વરદાન તપોવનમાં બિરાજે છે ભૂતળના ભગવાન ભૂતળના ભગવાન। હસતા હોય ત્યારે હરી લાગે બોલતા હોય ત્યારે બ્રહ્મા લાગે બેઠા હોય ત્યારે બાદશાહ લાગે ને સુતા હોય ત્યારે શિવ લાગે વાચનામાં વાચસ્પતિ લાગે દેશનામાં દેવર્ષિ લાગે ભગવાન જેવા ભવ્ય હરિહરની કરુણાના ધારક ખામે મે મિચ્છા મે ગોતા મે મંત્ર ને આત્મસાત કરનાર રાષ્ટ્ર રક્ષા ધર્મ રક્ષા ને સંસ્કૃતિ રક્ષા ને રગ રગ માં અને નસ નસ માં પ્રસરાવનાર આ તપોવન સંસ્થા ના આદ્ય પ્રણેતા કળિયુગ ના રાજાઓ માં કમળ સમાન ગુજરાત નું ગૌરવ શ્રી પુરુષ યુગ પુરુષ પૂજા પુરુષ મૈત્રી પુરુષ બાળ ગરીબ ના બેલી શ્રી ગર્જના ના સ્વામી એવા શ્રી યુગ પ્રધાન આચાર્ય સામ પરમ પૂજ્ય કન્યાસ પ્રવાસી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ નો જય હો જય હો વિજય હો। અત્રે ઉપસ્થિત ગુરુ ભગવાન ના ચરણો માં મથેણ વંદામી। અત્રે ઉપસ્થિત મોટાભાઈ માસીબા ભાગ્યેશ્વર તથા મારા વાળ મિત્રો નમો નમો। ઇતિહાસ ગવાય પૂરે છે અરે ઇતિહાસ ગવાય પૂરે છે મુમતાજ ની યાદ માં તાજ મહેલ ઝડકે છે ઇતિહાસ ગવાય પૂરે છે કોમી હુલ્લડા ના કારણે આજે પણ એક ખંભાત ભડકે છે ઇતિહાસ ગવાય પૂરે છે કર્ણ દેવ ની ચિતા પર એ અમદાવાદ ઝળહળે છે એ અમદાવાદ ઝળહળે છે। હિન્દુસ્તાન ની ચટ્ટાનો પર જ્યારે ભારત નામાંકિત થયું ત્યારે લાગ્યું કે મારો હિન્દુ ભાઈ હવે ક્યાં ભટકશે અને એનો નજરઅંદાજ આજે અમારા વિષય એટલે કે અમદાવાદ અને કર્ણાવતી પરથી મળે છે। શાયરની એક જ શાયરી આખા ઇતિહાસનો ચિતાર આપવા કાફી છે। અમદાવાદની આબાદીથી બન્યું તે અહેમદાબાદ આજે પણ મશહૂર થઈ રહ્યું છે અહેમદની આબાદીથી બનેલું તે અમદાવાદ આજે પણ ઝળહળે છે કારણ કે માત્ર કર્ણની કથાઓમાં જ કર્ણાવતી વસી ગયું છે માત્ર કર્ણની કથાઓમાં જ કર્ણાવતી વસી ગયું છે। વિક્રમ સંવત 11મી શતાબ્દીમાં જ્યારે ચૌલુક્ય વંશના રાજા કર્ણદેવ આશા પલ્લવી જીતી કર્ણાવતીને રાજધાની તરીકે સ્થાપી ત્યારે એ કારણે આજે પણ ગિરનારમાં કર્ણવિહાર પ્રાસાદ તરીકે શોભાયમાન છે। કર્ણને પાવન કરતી પ્રભુની આરતી અને ક્ષત્રિયના તેજથી ઝરહળતી એવી કર્ણાવતીની આબાદી તે લાંબી ના ટકી। કર્ણદેવના ગયા પછી થોડા જ સમયમાં અમદશાહે તે કર્ણાવતીની આબાદી લૂંટી લીધી। કર્ણાવતી ચીસ ફાટે તેવા આક્રંદ સાથે માત્ર અસ્તિત્વ બની બચી ગઈ અને તે અસ્તિત્વ પર બનાવેલી કોઈ નગરી એટલે અમદાવાદ એ અમદાવાદ આજે પણ અમદશાહના નામને પ્રસિદ્ધ કરી રહી છે। આટલા મુસ્લિમ ક્રિશ્ચિયનો અને અંગ્રેજોના આક્રમણ પછી પણ આપણે આઝાદ થયા પછી પણ આપણે આઝાદ નથી કારણ કે તેમના અવશેષોને આપણા આપણને નિરવશેષો બનાવ્યા અને તેમના બનાવેલા અવશેષો અને તેમની ધરોહર પર આપણે આનંદિત થઈ રહ્યા છીએ આપણે તેના ગાના ગાઈ રહ્યા છીએ। મને કહેવા દો આજે મને કહેવા દો કર્ણાવતીના એ મંદિરો પર બનાવેલી અમદાવાદની એ મસ્જિદોને મસ્જિદોમાં ફેરવનાર આજે આપણે કર્ણાવતીને મારી દીધી છે સળગાવી દીધી છે અને અમદાવાદને આપણે જીવંત રાખ્યું છે। કર્ણાવતીના ઘંટે નાદને અમદાવાદની બાંગોમાં ફેરવીને એ અમદાવાદને આજે આપણે જ જીવંત રાખી છે અને કર્ણાવતીને ભડકે બાળી છે। રાજધાનીના ધ્વંસ પર એ અમદાવાદ ઊભું કરીને અમદાવાદને આપણે જીવંત રાખ્યું છે અને કર્ણદેવની ચિતા પર કર્ણાવતીને સળગાવી છે। હિન્દુઓની આબાદીને નાશ કરવા માટે આપણે જ તે અમદાવાદને આગળ વધાર્યું છે અને કર્ણાવતીને કર્ણદેવની ચિતા પર ભડકે બાળી છે। મારી સરકારને અપીલ છે કે જો આજે ભારતીય સંસ્કૃતિ જીવિત હોય તો અહેમદ શાહના તે અમદાવાદને કર્ણદેવની પવિત્ર કર્ણાવતીનું નામકરણ કરી દેવામાં આવે નહીતર આ લોકશાહીને
નહીતરા લોકશાહીને પેલી રાજશાહી કરતા પણ ગંદી કેવી પડશે, જ્યાં લોકોની વાત માત્ર પણ કાન ધરવામાં નથી આવતી. અને સબુરો સાંભળો ધ્યાનથી, જો તે કર્ણાવતી નું નામકરણ ના થયું તો તે હિન્દુઓના સંસ્કારો ક્યાં જશે, ક્યાં રહેશે? તે ભારતની સંસ્કૃતિ અને અમદાવાદ એ મુસ્લિમોનું થઈને બચી રહેશે. પરંતુ આજે પણ એ કર્ણાવતી ધડકી શકે છે, આજે પણ એ કર્ણાવતી ધડકી શકે છે. હિન્દુઓના હૃદયમાં રહેલા એ હિન્દુ પૂર્વજોના માનથી એ કર્ણાવતી ધડકી શકે છે. રામકૃષ્ણ મહાવીરના મંદિરોમાં થતા ઘંટનાદથી એ કર્ણાવતી આજ પણ ગુંજી શકે છે. પરંતુ એ 11મી સદીમાં એ કર્ણાવતીને કોફિનમાં દબાવી દેવામાં આવી હતી. એ કોફિનને આપણે જ ખોલવી પડશે, એની અંદર ધડકતી એ કર્ણાવતીને આપણે જ જીવંત કરવી પડશે. એના માટે પુરુષાર્થ આપણે જ કરવો પડશે, આપણે જ કરવો પડશે. જલા દેંગે, મિટા દેંગે, અરે ફના હો જાયેંગે ઇસ મિટ્ટી કે લિયે. પરંતુ અગર હમ વૈસે શહીદો કી ઉમ્મીદો કો પૂરા ના કર પાએ તો હમ ઉનકી હી ઉમ્મીદો કો જલા કર હમ ઉનકો હી જલા દેંગે. જય ભારત, જય ભારત, જય કર્ણાવતી, જય કર્ણાવતી, વંદે શાસનમ, વંદે શાસનમ, વંદે શાસનમ. અંતે આપના આત્મામાં રહેલા સિદ્ધ સ્વરૂપી પરમાત્માને વંદન કરી અમે અમારા વક્તવ્યને વિરમીશું. નમો નમઃ.